ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં રિયલ ઇન્ડિયાના નામે બોગસ કંપનીએ સ્કીમોના નામે 3.25 કરોડ લઈ નાસી છૂટતા 850 થી વધુ લોકોના પૈસા ફસાયા છે. આ કંપનીનું સમગ્ર રાજ્યમાં નેટવર્ક હતું અને અનેકને નવાણનવાણ આ કંપનીના 11 સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. જુનાગઢ જિલ્લો તેમજ ગીર સોમનાથના જિલ્લા મથક વેળાવળ સહિત મુખ્ય શહેરોમાં રિયલ ઇન્ડિયા કંપનીના નામે એજન્ટો રાખી અને લોભામણી સ્કીમો તેમજ ઊંચા વ્યાજના સપના બતાવી બેંકો જેવી પાસબુકો બનાવી અનેક લોકોને ચૂનો લગાવનાર મુખ્ય સૂત્રધાર ધ્રુવ નિષાદ સહિત 11 વ્યક્તિઓ સામે વેળાવળમાં પોલીસ ફરિયાદ કરાઈ છે, જેમાં પ્રાથમિક ફરિયાદમાં 3.25 કરોડનું ચીટિંગ બહાર આવ્યું છે, જેનો આંકડો વધવાની પૂરી સંભાવના સેવાઈ રહી છે. 2015માં રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કર્યું છે અને એ યુપીની કંપની છે અને એમાં 3-4ના નામ હેઠળ બરોડાના અમારા જાણીતા સહારા ઇન્ડિયામાં અમે કામ કરતા ત્યારે બરોડાના ધ્રુવ નિષાદ કરીને અમારી સાથે વેરાવળમાં કામ કરતા એ પછી બરોડા જઈને આ કંપનીમાં જોઈન્ટ થઈને અમને લોકોને પરિચયમાં હોવાને કારણે એ વેરાવળ આવીને અમને આમાં જોઈન્ટ કર્યા અને કંપની વિશે લીગલ ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ રીતે કંપની છે અને એના લીગલ ડોક્યુમેન્ટ છે અને અમને સંતોષ થયો કે ભાઈ આમાં કામ કરવા જેવું છે, ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ થશે અને કંપનીના નિયમ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે કામ કરશે, એટલે અમે લોકો એમાં જોઈન્ટ થયા. ત્યારબાદ અમારી નીચે એજન્ટો થવા લાગ્યા અને એજન્ટો માસિક ડેઇલી બચત અને ફિક્સ ડિપોઝિટમાં અમે કામ કર્યું, એટલે માંગરોળ, ચોરવાડ, ગળુ, વેરાવળ, કોડીનાર, ઉના અને તાલાળા આટલા સેન્ટરમાં અમારી નીચે આજ આસપાસમાં અહીંથી વેરાવળથી ધ્રુવ નિષાદ કરીને હતા જે અમારા મેઇન એ DGM તરીકે એ લોકો અહીંથી સંચાલન કરતા અને એની સૂચના મુજબ અમે પેમેન્ટ નાખતા અને ડિરેક્ટરોના પર્સનલ એકાઉન્ટમાં નખાવતા અને બ્રાન્ચ ટુ બ્રાન્ચ ટ્રાન્સફર આપતા અને વાઉચર ઉપર પેમેન્ટ થતું અને માઇનસ કરાવી આપતા. અમારા જે સોફ્ટવેર દરેકના હોય એમાંથી લોકો માઇનસ કરાવી આપતા. વાત કરવામાં આવે તો અંદાજે કેટલાક ગ્રાહકો આમાં ફસાયેલા છે, કેટલી રકમ ફસાયેલી છે આપણા જિલ્લાની? આપણા જિલ્લામાં વાત કરીએ તો એમાં માંગરોળ ચોરવાડ પણ આવી જાય છે, એટલે જૂનાગઢ જિલ્લો પણ ગણાય તો ટોટલ 800 થી 900 કસ્ટમર છે ગ્રાહકો. કેટલી રકમ? કે જે 3.25 કરોડ થાય છે પણ એ વ્યાજ વગરની અમે લખી છે, એટલે વ્યાજ થઈને 6 કરોડ જેવું થશે અને એ 6 કરોડની આસપાસ. તમને ક્યારે લાગ્યું કે આ એક છેતરપિંડી છે? એક વર્ષ સુધી તો અમને એવું લાગ્યું કે બરાબર ચાલે છે, કારણ કે મેચ્યુરિટી થતી હતી અને અમે નવું નવું કામ કરતા હતા એટલે એમાંથી ને એમાંથી મેચ્યુરિટી દેવાતી હતી અને ઉપર વધારાના પૈસા અમે મોકલતા હતા આંગળિયા થ્રુ રૂબરૂ અને પોતે ધ્રુવ નિષાદ અમારી બ્રાન્ચે આવીને પણ લઈ જતા પૈસા. જાન્યુઆરી 2015 થી 16 જૂન 2018 સુધીમાં રિયલ ઇન્ડિયા કંપનીએ વિવિધ શહેરોમાં એજન્ટો રાખી 850 થી વધુ ગ્રાહકો બનાવ્યા હતા. તેમને બચત તેમજ ફિક્સ ડિપોઝિટના નામે એજન્ટો પૂરી મહેનત કરી સતત ગ્રાહકો વધારતા ગયા હતા અને પૈસા ભેગા કરતા ગયા હતા. ત્યારે એક વર્ષ બાદ કંપનીના અધિકારીઓ તેમજ ઓફિસો ટપોટપ બંધ થતા અનેક લોકોને થોડા દિવસે તારા દેખાયા હતા. આ રિયલ ઇન્ડિયા કંપની આવી એમાં મને જોટ કર્યો એજન્ટ હોય એમાં મેં 12 લાખ રૂપિયા રોક્યા એ 5 વર્ષમાં ને એનો 18,000 રૂપિયા દર મહિને વ્યાજ આવતો, એ વ્યાજે એમાં ને એમાં રોક્યું એટલે અત્યાર સુધીમાં એ 7 વર્ષની અંદર મારી 37 લાખ રૂપિયાની પ્રોપર્ટી થઈ છે ને 37 લાખ રૂપિયા મારા ફસાણા છે આમાં. તો આમાં વહેલી તકે પણ પોલીસને એ બધું જવાબદારી લઈ ને થોડુંક કામ આગળ કરી ને ક્યાંક વહેલે હાર પતે ને આમાં બીજા માણસો કોઈ પણ બને ત્યાં સુધી મહેરબાની કરીને જાતા નહીં. અમે જેટલા ગયા આમાં 800 જણા જેટલા 800 સાડા 800 ગ્રાહક એ બધાને વિનંતી ને બીજા કોઈ પણ મહેરબાની કરીને આ કંપની ની અંદર નહીં પ્રવેશ કરવાનો. આવી કોઈ પણ કંપની આપણા ગુજરાતમાં આવે તો આ કોઈ પણ આવી કંપનીનો ભરોસો નહીં કરવાનો, બેંક સિવાય વ્યવહાર નહીં કરવાનો. ક્યારે તમને જાણ થઈ પછી? જાણ થઈ 2016માં જ્યારે રાજકોટ, મોરબી, ગોંડલ ને એ લોકોને ખબર પડી કે ભાઈ આ કંપનીમાં ઇરેગ્યુલરતા છે બધી, TDS કપાતું નહોતું અમારું એજન્ટોનું. એ ઉપરાંત જે ઉપરલા લેવલે ડિરેક્ટરોમાં ફાટફૂટ હતી એટલે એ ત્યાંથી અમારું તંત્ર બગડ્યું એટલે રાજકોટ અડધું અમારું ગુજરાતનું કામ બંધ થઈ ગયું. તો અમે લોકોએ કામ ચાલુ રાખ્યું 5-6 મહિના. ત્યારબાદ ધ્રુવભાઈ અમારા જે હેડ હતા એણે કીધું કે આપણે કંપનીના 3 ભાગ થયા છે, રિયલ ઇન્ડિયા, મહેક ઇન્ડિયા
એવી રીતે કામ કરે છે, તો મહેકમાં તમે આવી જશો તો તમારું પેમેન્ટ પણ એમાં થશે. એટલે માંગરોળ ચોરવાડ ગળુ વેરાવળ ન ગયું અને ઉનાકોડીના એની સાથે ગયું કામ કરવામાં. તો એ લોકો કંપની અત્યારે આ રિયલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ બેનિફિટ કોર્પોરેશન લિમિટેડ. ક્યારે ઓફિસ બંધ થઈ અને તમને કેમ ખબર પડી? જૂન 2016 થી બધી ઓફિસો બંધ થઈ ગઈ અમારી. ગુજરાતમાં કયા કયા સેન્ટરમાં આ શક્ય છે તમારા અનુમાન મુજબ, જાણ મુજબ? ગુજરાતમાં કેટલા સેન્ટરો, કેટલા સિટીમાં આ ચાલતું હશે? બરોડા એવી રીતે અમદાવાદ હતું જે એરિયા ઝોનલ વાઇઝ, એટલે અમદાવાદમાં પણ એટલું જ છે, 15 કરોડ આસપાસ, 10 થી 15 કરોડ નું. તમારે એક મિનિટ યોગેશભાઈ, વાત કરવામાં આવે તો આ તો આપણા જિલ્લાની વાત થઈ કે 6 કરોડ આસપાસ નું છે, આખા ગુજરાતમાં વાત કરીએ તો આખા ગુજરાતમાં અંદાજે કેટલા કરોડ નું ફૂલેકું ફેરવું હશે? 20 કરોડ નું તો ખરું, 20 કરોડ આખું બોલો તો આખા ગુજરાતમાં 20 કરોડ નું તો હશે 100%. અચ્છા, તમે કેટલા વ્યક્તિ સામે શું ફરિયાદ નોંધાવી છે? અમે લોકો 11 જણા, જે આના 4 કંપનીના જે ડાયરેક્ટરો છે એમાં અલગ અલગ હતા, કોઈમાં 6 હતા, કોઈમાં 5 હતા, એમ કરીને અમે 11 જણા સામે આમાં આરોપીઓ બનાવ્યા છે. એ બધા લખનૌના છે અને અમને જે જોઈન્ટ કરનાર છે આમાં લેવનાર, એ ધ્રુવ નિષાદ વેરાવળના મૂળ, પણ અત્યારે હાલ બરોડા રહે છે અને મહેક ઇન્ડિયામાં ગુજરાત હેડ તરીકે કામ કરે છે. અંતે વેરાવળના કંપનીના એજન્ટ તરીકે કામ કરતા યોગેશ રતિલાલ જોશીએ વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ કરતા તપાસ એલસીબીના પીઆઈ ભરત કોડીને સમગ્ર બનાવની તપાસ સોંપાઈ છે. જ્યારે રિયલ ઇન્ડિયા કંપની માત્ર આ વિસ્તારમાં જ નહીં પરંતુ અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ સહિતમાં કામ કરતી હતી, ત્યારે એજન્ટ યોગેશની વાત માનીએ તો ચીટિંગ રાજ્યભરનું અને કરોડોનું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે, જેમાં ધ્રુવ નિષાદ મુખ્ય સહિત 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી એજન્ટ યોગેશ રતિલાલ જોશીએ પોતે તેમજ આ વિસ્તારના 800 થી 900 લોકોને રિયલ ઇન્ડિયા કંપનીના નામે રૂપિયા બચત તેમજ ફિક્સ ડિપોઝિટના નામે સરકારી બેંક જેવી કે એમઈઓથી વગર વ્યાજના 3.25 કરોડ રૂપિયા એકઠા કરી કંપની બંધ કરી નાસી છૂટેલ મુખ્ય સૂત્રધાર ધ્રુવ નિષાદ તેમજ લખનૌના અન્ય મળી 11 વ્યક્તિ સામે ફરિયાદ કરી. આ સમયમાં આવી ભરોસા વગરની કંપનીઓ સાથે વ્યવહાર ન કરાય, આવી કંપનીની ખરાઈ કરવી જરૂરી છે. આ બનાવ ક્રાઇમ બ્રાન્ચને તપાસમાં સોંપાય તેમ છે અને હાલ તપાસ ચાલુ છે. વેરાવળ પોલીસ સ્ટેશનમાં ધ્રુવ રમજુભાઈ નિષાદ નામના આરોપીઓ છે, જે મેઇન એ બરોડાનો છે અને બાકીના જે આરોપીઓ છે 10 થી 12 એ બધા લખનૌના છે. આમાં ફરિયાદી છે યોગેશભાઈ રતિલાલભાઈ જોશી, જેઓ એજન્ટ છે અને જે એક કંપની છે રૂચિ રિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, આ કંપનીની અહીંયા સ્થાપના કરી અને આ કંપનીઓમાં લોકોને જાહેરાત કરી કે તમારા નાણાં રોકો અને તમને વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે અને 5 વર્ષે એમાં તમને એમાં વધારે ફાયદો થશે અને વધુ વ્યાજ દર વર્ષે મળશે અને તમને આમાં 8%, 10%, 12% અને 15% લેખે વ્યાજ આપવામાં આવશે. આવી લોભામણી જાહેરાતો કરી અને જુદી જુદી કંપનીઓમાં આમાં નાણાં રોકાવી અને લોકોના જુદા જુદા લોકો પાસેથી લગભગ 3 કરોડ અને 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરી અને આ જે કંપની છે ઉઠી ગઈ છે અને હાલમાં આ કંપની કોઈ અહીંયા છે નહીં. જ્યારે લોકોને ખબર પડી કે આપણા નાણાં પરત આવવાના નથી અને આ લોકોએ તપાસ કરી તો આવી કોઈ કંપની જોવા મળેલ નહીં, ત્યારે અત્યારે વેરાવળ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની તપાસ પીઆઈ કોળી તપાસ કોળી છે એ તપાસ ચલાવી રહ્યા છે. સર, આ બનાવ ક્યારનો છે? આ બનાવ છે લગભગ જાન્યુઆરી 2015 થી જૂન 2016 દરમિયાનના જે નાણાં રોકેલા છે તો 2016 સુધીની આ રકમ છે આમાં. તો 1 વર્ષ પછી આ લોકોએ તપાસ કરી કે આપણે 1 વર્ષ પછી નાણાં જે અમુક પરત કે વ્યાજ આપવાનું હતું તે લેવા માટે આ લોકો તપાસ કરવા ગયા ત્યારે ન તો કંપની મળી કે ન તો કંપનીનો કોઈ ડાયરેક્ટર કે એનો માલિક મળ્યો, ત્યારે ખબર પડી કે આ તો લોભામણી જાહેરાત હતી અને આપણને ચૂનો લગાવી અને આ કંપની ઉઠી ગઈ છે. સર, કઈ કલમ નીચે હવે ગુનો દાખલ થયો છે? આમાં કલમ છે 409 છે, 406 છે, 420 છે, 120 બી છે તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝિટ એક્ટ મુજબ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સર, શું કહેશો આમ પ્રજાજનોને કે જે આવી કંપનીઓથી ભોળવાતી હોય છે? લોકોને આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ કે રાતોરાત કોઈ લંબી દાઢી ન થઈ જાય, લોકોને પોતાના પૈસા
જે સેફ જગ્યાએ બેંકોમાં કે જ્યાં સારી જગ્યાએ મૂકવાના હોય ત્યાં મૂકવા જોઈએ. આવી લોભામણી જાહેરાતો જે લોકો કરતા હોય તેને પોલીસને જાણ કરવી જોઈએ અને એમાં તપાસ કરવી જોઈએ કે આવી રીતે એક વર્ષમાં કે બે વર્ષમાં કે પાંચ વર્ષમાં જો નાણાં ડબલ કરી આપતા હોય તો એમાં કંઈક ચીટિંગ છે અથવા તો કંઈક રંધાઈ રહ્યું છે. એ બાબતે એઓને શંકા જવી જ જોઈએ અને આ બાબતે તપાસ કરવી જોઈએ અને ખરેખર આવા કોઈ પણ સ્કીમોમાં કે આવી કોઈ કંપનીમાં નાણાં રોકવા જોઈએ નહીં. એ બાબતે હવે વિગતવારની તપાસ અત્યારે પીઆઈ કોળી કરી રહ્યા છે તો આમાં ખબર પડશે કે આ કંપનીના જે માણસો છે એ બીજા આપણા શહેરોમાં કે બીજા રાજ્યમાં કઈ નયા નામથી કોઈ કંપની ખોલી છે કે કેમ એ હવે તપાસ દરમિયાન જાણવા મળશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.